હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું રૂપલ ગઢવી. આજે આપણે બનાવીશું ચાટ પૂરીની પૂરી, જે આમ તો આપણને જનરલ હરેક બેકરીમાં મળી જતી હોય છે 20-30 રૂપિયામાં, એ વધારે સારું પડે છે. પણ આપણે એક મિત્રની ફરમાઈશ આવી છે કે મારે ઘરે ચાટ પૂરીની પૂરી શીખવાની છે, તો આજે આપણે એના માટે બનાવીશું ચાટ પૂરીની પૂરી. તો એના માટે આપણને જોઈશે મેંદાનો લોટ, અડધી વાટકી, સ્વાદ મુજબ મીઠું, મોણ માટે તેલ, અને લોટ બાંધવા માટે પાણી. આમાં બધાની અલગ અલગ મેથડ હોય છે, પણ હું તો નોર્મલ માટલાના પાણીથી જ લોટ બાંધવાની છું, અને ઘણા ગરમ પાણીથી પણ લોટ બાંધતા હોય છે. તો હવે આપણે આનો લોટ બાંધીશું. તો હવે આપણે લોટ બાંધીશું. મેંદાનો લોટ છે, એમાં સ્વાદ મુજબ મીઠું, મોણનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તેથી ક્રિસ્પી થાય. અડધી વાટકીમાં આપણે 2 ચમચી મોણ નાખીશું. હવે પેલા એને હાથેથી મસ્ત મિક્સ કરી દેશું, જેથી તેલ લોટની અંદર મિક્સ થઈ જાય. મોણનું પ્રમાણ પહેલેથી વધારે હશે ને તો ક્રિસ્પી પણ થશે, અને તળવા ટાઈમે તેલ પણ નહીં શોષે. હવે આમાં જરૂર મુજબ પાણી નાખી અને લોટ બાંધીશું. લોટ આપણે મીડિયમ પરોઠા જેવો બાંધવાનો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આને ઓછામાં ઓછા 3-4 કલાક માટે ને રેસ્ટ આપવાનો છે, અને આનો 3-4 કલાક થઈ જાય પછી આપણે આની પૂરી બનાવીશું. તો હવે આ લોટ ને 3-4 કલાક થઈ ગયા છે, હવે આપણે આની પૂરી બનાવીશું. હવે એના નાના મીડિયમ સાઈઝ ના લુવા લેવાના છે. હવે આની પકલી પૂરી બનાવવાની છે. આ રીતે એકદમ મોટી બનાવવાની છે, અને પછી આ રીતે આપણે ઘરમાં કોઈ પણ એક નાની વાટકી હોય એ વાટકી લઈ અને એની ફરતે આખી કિનારી એની ચીપકાવી દેવાની છે. આ રીતે થોડું દબાવી પછી આ રીતે થોડું વાટકામાં પ્રેસ કરવાનું છે, જેથી પ્રોપરલી એમાં ચોટી જાય. બસ આ રીતે એને તૈયાર કરવાનું છે. પછી એને ગરમ તેલમાં તળવાનું છે, અને તેલમાં એકદમ સાચવીને કે કોઈને તેલ ઉડે ને એનું ધ્યાન રાખવાનું, અને એકદમ ધીમા તાપે કરવાનું, જેથી એ સારી રીતે પાકી જાય. પછી ધીમે રહી અને વાટકીને કાઢી લેવાની છે. પૂરીને પલટાવી દઈશું, જેથી એ થોડી અંદરની સાઈડ પણ પાકી જાય,
અને નોર્મલી મેંદાની છે એટલે થોડીક ફૂલવાની શક્યતા પણ રહે, પણ ચાલે વાંધો નહીં આવે. થોડું અંદર તેલ કરશું જેથી અંદરનો સાઈડ થોડો પાકી જાય. થોડું ગોળ કિનારીથી પકડી અને આ રીતે એને સેજેજ ફેરવી અને અંદરની સાઈડ પકવી લેશું. પાપડી આ પૂરી તૈયાર છે. હવે એક પ્લેટમાં કાઢી લેશું. તો આપણી આ પૂરી તૈયાર છે. તો તૈયાર છે આપણી આ પૂરી. આ પૂરી અત્યારે મેં ઘરની એક નાની વાટકીના હિસાબથી મેં બનાવી છે, પણ આના બજારમાં તૈયાર એના મોલ્ડ પણ મળે છે. અને એ મોલ્ડ ન હોય તો તમે ઘરમાં આપણે ઘરનું વાસણ પણ યુઝ કરી અને બનાવી શકો છો, પણ આ થોડીક મોટી બનશે 12 સાઈઝથી. તો આ મેં એક વ્યૂના ડિમાન્ડના હિસાબથી મેં આજે તમને ઘરે બનાવતા શીખવાડી છે. મેં આજે વ્યૂના ડિમાન્ડના હિસાબે મેં ઘરે બનાવી છે. બાકી આમ નોર્મલી આપણે જો ઘરમાં ચાટ બનાવતા હોઈએ ને તો બહારથી લેવી જ વધારે સારી પડે, ઘરે ન બનાવાય. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો અને નવી રેસીપીની સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય હિન્દ.